નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું નિકુંજ પ્રમાર આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તમામ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓને હવે મળશે મેડિકલ અને મુસાફરી મળશે સાવ ફ્રી અને મિત્રો પાંસઠ વર્ષ ઉંમરના પેન્શન માટે જ એક બીજો મહત્ત્વ ફાયદો લઈને આવ્યો છું તેના વિશે વિગ્રહ ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવી છે ટેલિગુ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નેવૃત્ત કર્મચારી પેન્શન પેન્શન ધારકો માટે વરિષ્ઠ કર્મચારી વરિષ્ઠ પેન્શન ધારકો બાબતે પગાર બાબતે પરિપત્ર આવે ડીઆર ડીઆર એચઆર એ અન્ય કોઈપણ ભથ્થામાં જો અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે સાથે સાથે મિત્રો તમને ખ્યાલ છે પેન્શનો માટે જે પેન્શન કેટલું પેન્શન મળશે દાખલા તરીકે મિત્રો આ મહિનાનું જે આ મહિનો છે કેટલું પેન્શન મળશે તો આ મહિનાની વિડીયો તમને જાણ કરવામાં આવશે મિત્રો તે અવશ્ય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાતા વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીને રાહત આપવા ન્યૂ પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે નિર્મલા સીતારમણે જણાવ્યું કે નવી પેન્શન નીતિને લઈને કેન્દ્ર સરકારે સમીક્ષા કરશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન સ્કીમ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટી જાહેરાત કરી છે સરકારી કર્મચારી છેલ્લે ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી અમલ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે નિર્મલા નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીને હિતમાં નવી પેન્શન સ્કીમ ફરી સમીક્ષા કરવાની બજેટ બે ચોવીસમાં જાહેરાત કરી છે ને નાણાં જણાવ્યું કે નવી પેન્શન સ્કીમને લઈને ચાલી રહેલા વિવરમાં સમાધાન માટે એક કમિટી બનાવવામાં આવશે જેમાં તમામ કર્મચારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવશે તો મિત્રો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસની રોકાણ અને પેન્શન માટેના સારામાં સારી સ્કીમ છે આ સ્કીમ અત્યાર સુધી બે લાખ રૂપિયા સુધી આવકવેરો કપાત મળે છે અને આ કપાત ઇક્વિપમેન્ટ ઇક્વિપ ટેક્સની કલમ એનસી અંતર્ગત દોઢ લાખ રૂપિયાથી એનસી ડબલ સીડી એક બે અંતર્ગત પચાસ હજાર રૂપિયાની છે મહત્વપૂર્ણ છે કે જૂની ટેક્સ સિસ્ટમેટર હેઠળ બે લાખ રૂપિયા સુધી કપાટ ઉપલબ્ધ છે અને ખરેખર સરકાર એનપીએસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારી જૂની પેન્શન ઓપીએસ લઈને માગને એનપીએસ હેઠળ પેન્શન વધારવાની માંગ કરી વાત કરી છે કેન્દ્રીય કર્મચારીની માંગ છે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવામાં આવે તો સરકારે કહેવું છે કે જૂની પેન્શન માંગને પૂરી પૂરી ન કરી શકે તે પરંતુ એ કર્મચારી પો તેમના છેલ્લા પગારની પચાસ ટકા રકમ પેન્શન તરીકે આપી શકે છે જેઓને એનપીએસ નોંધણી કરશે તેનું રોકાણ કરશે સરકાર કહેવું છે કે આ સારી કર્મચારીઓને તેમના જૂના પેન્શન જેટલું જ પેન્શન મળશે શું છે એનપીએસ તો મિત્રો કેન્દ્ર સરકારની યોજના છે આ જેમાં સરકારી તેમજ ખાનગી કંપનીઓના કર્મચારીઓ પણ એમાં રોકાણ કરી શકે છે આ લોભાગાળાની યોજના છે આમાં રોકાણ કરી તેમજ મોટું ફંડ તૈયાર કરી શકો છો સાથે રિટાયરમેન્ટ પેન્શન પણ મળે છે અઢાર સિત્તેર વર્ષની વચ્ચે કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે આમાં વ્યક્તિ વ્યક્તિને કંઈ નિશ્ચિત સમય માટે રોકાણ કરવાનું હોય છે તમે કોઈ પણ બેંકમાં જઈને સ્કીમ સંબંધી માહિતી મેળવી શકો છો અથવા વધુ માહિતી વધુ માહિતી છતાં વેબસાઇટ છે અને મિત્રો અથવા પોસ્ટ ઓફિસમાં જઈને તમે માહિતી વધુ વિગતે મેળવી શકો છો તો કેટલું છ તમે મળી મળી શકે છે તો મિત્રો આ યોજનામાં જેટલી રકમ જમા થાય છે તે તમામ રકમ એક સાથે નથી મળતી પરંતુ ફંડમાંથી તમને ઓછામાં ઓછા ચાલીસ ટકા ફંડની એન્યુ એન્યુટી મળે છે અને એનયુટીની વાર્ષિકનો મતલબ એ છે કે આ રકમ મોટી સાહીઠ વર્ષની ઉંમર બાદ પેન્શન શરૂ થશે કે તમે સાહીઠ વર્ષની ઉંમર સુધીમાં એક કરોડ ભંડો બનાવી લો છો તો આવી સ્થિતિમાં તમને એક સાથે સાઈઠ લાખ રૂપિયા મળશે અને ચાલીસ લાખ રૂપિયામાંથી તમને દર મહિને પેન્શન આપવામાં આવશે અને એનટી એન્ટ્યુ એન્ટ્યુ એન્ટ્યુટીમાં જમા રકમ પણ વ્યાજ આપવામાં આવશે તો મિત્રો આ સ્કીમમાં દર મહિને ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી રોકાણ કરવું પડશે ધારો કે તમે હાલમાં પચીસ વર્ષના છો આવી સ્થિતિમાં વધારે તમને પાંત્રીસ વર્ષ સુધી રોકાણ કરવું પડશે કારણ કે ત્યાં સુધી તમારી ઉંમર સાહીઠ વર્ષની થઈ જશે આ પાંત્રીસ વર્ષમાં તમે આઠ લાખ ચાલીસ હજાર રૂપિયાનું રોકાણ કરશો હવે ધારો કે તમે વારસી દસ ટકા વ્યાજ મળે છે તો વ્યાજ સાથે તમને રૂપિયા અડસઠ લાખ સોળ હજાર પાંચસો ચોપન જમા થશે ને આ રીતે પાંત્રીસ વર્ષમાં તમને કુલ છોત્તેર લાખ છપ્પન હજાર પાંચસો ચોપન રૂપિયાનું ફંડ બનાવી શકશો અને ત્યાં સુધી તમારી ઉંમર તમને કહીશો મિત્રો જે પાંત્રીસ વર્ષ આઠ લાખ ચાલીસ હજાર થશે અને તમે જોઈ શકો છો કે વાર્ષિક દસ ટકા અનુસાર અડસઠ લાખ અડસઠ લાખ સોળ હજાર પાંચસો ચોપ્પન થશે અને પહોંચતી વર્ષની ઉંમર છોતેર લાખ છપ્પન હજાર આડસઠ હશે મિત્રો અને જે સાહીઠ વર્ષની રકમ થાય રકમ એટલે કે ત્રીસ લાખ બાસઠ છસો બાવીસ રૂપિયા મળશે અને બાકી રકમમાંથી પેન્શન શરૂ થશે ધારો કે તમે વાર્ષિક પર છ ટકા વ્યાજ મળે છે તો એ મુજબ દર મહિને તમને પંદર હજાર ત્રણસો તેર રૂપિયા પેન્શન મળતું રહેશે અને મિત્રો શું છે ઓપીએસ સિસ્ટમ તમને ખ્યાલ છે મિત્રો પેન્શન સ્કીમમાં કર્મચારીને વીસ લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી મળે છે અને તેમાં કર્મચારીઓને કોઈ પૈસા કપાતા નથી જોકે કર્મચારી મૃત્યુ થાય છે તો એ પતિને પેન્શન લાભ મળે છે દર મહિને લાસ્ટ સેલી પચાસ ટકા રકમની પેન્શન કર્મચારીને મળે છે અને આ સી મતદગત કર્મચારી એંસી વર્ષ બાદ પેન્શન વધવાનો નિયમ છે તો મિત્રો આ તે આજની મહત્ત્વની અપ્રેસ થેન્ક યુ વેરી મચ